ભાજપના હોદ્દેદારોની આજે મળશે બેઠક. બેઠકમાં પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમ અંગેના મુદ્દે થશે ચર્ચા. પેટા ચૂંટણીના કારણે પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમો રખાયા હતા મોકૂફ. પેટા ચૂંટણીના પરિણામ બાદ જાહેર થઈ શકે છે ગુજરાત ભાજપનું માળખું. કેટલાક નવા ચહેરાને મળી શકે પ્રાધાન્ય. માળખા અંગે સીઆર પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથેથી ચર્ચા. તો પક્ષ વિરુદ્ધ કાર્યકરના સામે થશે કાર્યવાહી. ચૂંટણી મોકૂફ રાખવાના સરકારના ઠરાવને હાઈકોર્ટમાં પડકાર. જેમાં પેટા ચૂંટણી થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ ન થાય તેવા સવાલ. ચૂંટણી પંચ સત્તાનો દુરુપયોગ કરી રહ્યો હોવાનો અરજદારનો આક્ષેપ. રાજ્યમાં તમામ નીચલી અદાલતો 23 નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત થશે. પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કોર્ટ આવતી હોવાથી હાલ શરૂ નહીં થાય. જજ અને પક્ષકારોની મંજૂરીથી ઓનલાઈન સુનાવણી થઈ શકશે. દિવાળી બાદ રાજ્યમાં શાળા અને કોલેજ ખોલવાના મુખ્યપ્રધાને કેબિનેટની બેઠકમાં આપ્યા સંકેત. મુખ્યપ્રધાને કહ્યું કે શાળા ખોલવાની તૈયારી કરો, પહેલા કોલેજ, બાદમાં ધોરણ 12 અને ઉતરતા ક્રમમાં શાળાઓ ખોલાશે. અમદાવાદ પિરાણા રોડ પર ગોડાઉનમાં બ્લાસ્ટમાં મૃતકોના પરિવારે મૃતદેહોને સ્વીકારવાનો કર્યો ઇનકાર. પરિવારોએ 20 લાખની સહાય અને સરકારી નોકરી સહિત માનવ વધનો ગુનો દાખલ કરવાની કરી માંગ. અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગમાં જગ્યા પર કાટમાળ હજુ યથાવત. એએમસીના સ્ટેટ વિભાગ દ્વારા જોખમી ભાગ તોડવાની કામગીરી કરાઈ શરૂ. જીપીસીબીના ચેરમેનને ઘટનાની સોંપાઈ તપાસ. અમદાવાદમાં સાહેલ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું ગેરકાયદે ગોડાઉન. ગોડાઉનમાં વિસ્ફોટક પ્રકારના 4 કેમિકલનું થતું હતું પ્રોસેસિંગ. જો કે ગેરકાયદે ગોડાઉન અંગે અજાણ હોવાને લઈને તંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ. અમદાવાદ માટે વર્ષ 2020 વસમું હોય તેમ ચાલુ વર્ષે 18 ડઝન આગના બનાવ બન્યા, જેમાં કુલ 39 જિંદગી હોમાઈ ગઈ. આ વર્ષે 3 ક્લોથ પ્રોસેસ હાઉસમાં લાગેલી આગમાં 36 કામદારોએ જીવ ગુમાવ્યા. અમદાવાદ કોર્પોરેશનમાં ખાલી પડેલા વિપક્ષના પદે કોંગ્રેસે કમળા ચાવડાની વરણી કરી. કમળા ચાવડા બહેરામપુરા બોર્ડમાંથી પાછલી 4 ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા આવે છે. કમળા ચાવડા વિધવા છે અને તેમના પતિના અવસાન બાદ રિઝર્વ બેઠક આવતા તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા. આણંદમાં આવેલા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ રથની ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન બોર્ડમાં સચિવ તરીકે નિમણૂક થઈ. દિલીપ રથે જણાવ્યું છે કે આઈડીએફ બોર્ડમાં તેમની પસંદગી તથા ભારતીય ડેરી અનુભવોમાંથી પ્રાપ્ત થયેલી મૂલ્યવાન સૂચનો ઉપયોગ કરવાની તક મળશે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા. શંકર ચૌધરી ફરી એકવાર ચેરમેન બન્યા. વાઇસ ચેરમેન પદે અમેરિકાના ડિરેક્ટર ભાવાદી સાઈની વરણી થઈ. 16 ડિરેક્ટર્સની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી. રાજકોટની 3 ખાનગી સ્કૂલોને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફી મુદ્દે નોટિસ ફટકારી. 31 ઓક્ટોબર સુધીમાં ખાનગી સ્કૂલના સંચાલકોએ ફી ભરવા કર્યું દબાણ. રાજકોટના એસટી વિભાગે દિવાળીના તહેવારને લઈને મોટો નિર્ણય કર્યો. આજથી દૂરના અંતરની 34 વોલ્વો બસ સેવાની શરૂઆત થશે. રાજકોટથી વોલ્વોની અમદાવાદ, ભુજ, દાહોદ અને નાદવારા માટે સીધી બસ દોડશે. ગઢડા કોંગ્રેસ દ્વારા સ્ટ્રોંગરૂમ પાસે સાવચેતીના પગલે કાર્યકરો કરશે મોનિટરિંગ. આજ કાર્યકરો સ્ટ્રોંગરૂમ પર 24 કલાક રાખશે નજર. ચૂંટણી પંચે કોંગ્રેસને આપી રૂમ બહાર બેસવાની મંજૂરી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાનગીકરણ. એરપોર્ટનું 7 નવેમ્બરથી સંચાલન અદાણીને હસ્તગત થશે. એરપોર્ટના ખાનગીકરણ અંગે દસ્તાવેજી પ્રક્રિયા થઈ પૂર્ણ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેતી ખનન મુદ્દે સીએમ રૂપાણીને વધુ એક પત્ર લખ્યો. આ પહેલા પણ તેઓ અનેક પત્રો લખી ચૂક્યા છે. રેતી માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરત યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક દેખાવ. જિલ્લા કલેક્ટર કચેરીએ દૂધની થેલી સાથે રાખી કર્યા દેખાવ. સુમૂલ અને અમૂલ દૂધમાં ભ્રષ્ટાચારનો યુથ કોંગ્રેસે કર્યો આક્ષેપ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂપિયાની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો. કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભવન દીઠ
90,000 रूपया फाड़वता विवाद नो मधपूड़ो छेड़ायो। મહેસાણાના બહુચરાજીમાં સિંચાઈ માટે પાણી આપવા સીએમની રજૂઆત। બેચરાજી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ઠાકોરે સીએમને કરી રજૂઆત। કેરાનમાં પાણી ના હોવાને કારણે સિંચાઈ માટે ખેડૂતો પરેશાન। નાગરિકોને થોડી મોંઘવારી લાગશે પણ ખેડૂતોને બમણા ભાવ મળે તે માટે રાજ્યમાં બટાકા, ડુંગળી અને તુવેર દાળની આયાત રોકવાની કિસાન સંઘે સરકારને કરી રજૂઆત। સાથે જ કપાસની ખરીદી પણ મોટા પાયે હાથ ધરવાની રજૂઆત કરી। રાજકોટના ઓપરેટરમાં રવિપાક માટે કેનાલમાં પાણી આપવાની માંગ। કેનાલની સફાઈ ન થઈ હોવાથી કેનાલના છેવાડા સુધી પાણી પહોંચતું નથી, જેથી ખેડૂતોએ સ્વયં સફાઈ કરી સાથે જ પાણીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર। કચ્છ યુનિવર્સિટી બહાર મહારાષ્ટ્ર સરકાર વિરોધ સૂત્રોચ્ચાર। એબીવીપીના કાર્યકરોએ મહારાષ્ટ્ર સરકારનું પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો। ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર સામે મહારાષ્ટ્ર સરકારે કરેલી કાર્યવાહીનો વિરોધ કરાયો।